સંપૂર્ણ સામર્થ્યવાન અને શક્તિમાન હોવા છતાં પણ મર્યાદામાં રહીને માતા પિતા પત્ની ગુરુ ભાઈ ભાંડુ કુટુંબ અને સમાજ પ્રત્યે પોતાની ફરજોને નિષ્ઠાપૂર્વક બજાવીને મર્યાદામાં રહેનાર વિષ્ણુના સાતમા અવતાર એવા ભગવાન શ્રી રામ જે ત્રેતાયુગની અંદર અવતરિત થઈ ગયા અને ચૈત્ર સુદ નવમી જે રામ જન્મજયંતિ એટલે રામનવમી તરીકે આપણે હર કોઈ ભગવાન રામને સમર્પિત તહેવાર ઉજવીએ છીએ. દેશભરની અંદર કેટલાય રામ મંદિરો આવેલા છે જેમાં રામનવમીનો તહેવાર અતિ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવાય છે. ત્યારે આવો જાણીએ 300 વર્ષ જૂનું એવું સંત શ્રી મૂળાબાપા દ્વારા સ્થપાયેલું અને હાલ રબારી સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા સંચાલિત સાતમી પેઢીએ સેવા પૂજા અર્ચના સ્વીકારતું એવું રામ મંદિર કે જ્યાં બંને ટાઈમ ભંડારો પણ 300 વર્ષથી અવિરત ચાલુ છે. મારું નામ પ્રહલાદ ભગત. આ તમે જે મંદિર જાતે રબારી છું, આ જે તમે મંદિર રામજી મંદિર જોઈ રહ્યા છો તે મૂળાબાપા સ્થાપિત કરેલ આશરે 300 વર્ષ જૂનું પુરાણી મંદિર છે અને અહીંયા સેવા પૂજા પરંપરા અનુસાર મારી સાતમી પેઢી મૂળાબાપાએ કરતા અને અમે એના વંશજો અમે જાતે કરીએ છીએ. તે ઉપરાંત અહીંયા સાધુ સંતોનો ભંડારો 2 ટાઈમ સવારના 11 વાગે ભોજન, સાંજે 6:30 વાગે. તે ઉપરાંત કોઈ બી જ્ઞાતિ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા આવે પ્રસાદમાં નિઃશુલ્ક 2 ટાઈમ કોઈ બી સમયે આવે. કોઈ બી જ્ઞાતિ માટે પ્રસાદમાં ભેદભાવ રાખવામાં આવતો નથી. સાઈતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં બી ભૂખ્યા ના રહું સાધુના ભૂખ્યો જાય. આંગળે આવેલાને બંને ટાઈમ ભરપેટ જમાડી શકીએ અને પેટનો ખાડો પૂરી શકીએ, એમની પેટ દૃષાને પૂરી શકીએ એવી પ્રબળ ઈચ્છાથી મૂળાબાપાએ માતાજીની પણ આરાધના કરેલી અને માતાજીના જ આશીર્વાદથી એમને આ દ્વારકાની ભૂમિ છે એમની પ્રેરણા મળી. તો કઈ રીતે એમણે દ્વારકા આવીને ભગવાનનું એક સ્થાન સ્થાપવું અને અવિરત ભંડારો કરી શકાય એ માટે થઈને આ જગ્યા કઈ રીતે એમણે ઊભી કરી એ પાછળ પણ એક રસપ્રદ અને પ્રેરક કથા છે, એ પણ સાંભળીએ. મૂળાબાપાનું મૂળ વતન જામનગરની બાજુમાં બેડ, સાતમો અવતાર રબારી સમાજમાં ખાંભલા પરિવાર, અને ત્યાંથી ચાલતા ચાલતા 300 વર્ષ પહેલાં દ્વારકા આવેલા. રબારી ભરવાડ સમાજમાં સૌથી પહેલાં કોઈ દ્વારકાધીશની ધજા ચડાવનાર હોય તો મૂળાબાપા, અને દ્વારકાધીશનો રસ્તો ચીંધાડનાર હોય તો મૂળાબાપા. આજથી 300 વર્ષ પહેલાં 84 કરી હતી, ઓલ દ્વારકા બ્રાહ્મણ બ્રહ્મભોજન કરાવ્યું હતું અને દ્વારકાધીશની 52 ગજની ધજા ચડાવી હતી. સૌથી પહેલાં આપણે આજે જોઈ રહ્યા છો સંસ્થા છે, અહીંયા પહેલાં ગાયકવાડ સરકારનું તબેલા હતો અને મૂળાબાપા એ વખતમાં આવેલા. અહીંયા જે સુભાજી હતા એને કીધેલું કે આ જમીન મારે રામ ભગવાનની સ્થાપના કરવી છે, એટલે સુભાજીજી હતા એણે કહી દીધું. માલધારીના કપડાં કેવા હોય, રબારી ભરવાડ સમાજના મેલા કપડાં હોય, સાદા માણસ હોય, એટલે સુભાજી કીધું હા તમે બીજી વાર આપો અમે આ જમીન ખાલી કરી દેશું. બાપા થોડાક ટાઈમ પછી પાછા આવ્યા, સુભાજીને કીધું તમે આ જમીન ખાલી કરવાનું કીધું હતું તો મને ખાલી કરી આપો. એટલે સુભાજી અપમાન કરીને કાઢી મૂક્યા કે આ તો ગાયકવાડ સરકારની જમીન છે, આમ ગમે તે માણસોને આપી ના શકે. એટલે સુભાજી મહારાજ મૂળાબાપાએ અહીંયા સ્થાપિત 300 વર્ષ પહેલાં સૌથી આ જગ્યામાં પહેલાં સ્થાપિત કરેલો તો ધૂણો સ્થાપિત કર્યો કે એમાંથી જે જીવાત ઉત્પન્ન થઈ અને ગાયકવાડ સરકારના જે ઘોડા હતા હાથી હતા એ બધું અહીંયાથી ભાગવા માંડ્યું અને જે મેન સુભાજી હતા એટલે એ જમીન ભગતને મૂળાબાપાને અર્પણ કરેલી. પછી એણે 84 કરી, પછી એક ચમત્કાર દ્વારકાધીશના જે વેપારી હતા શેઠ એને આપેલો, ત્યાર સુધી વેપારી માલ આપ્યો. પછી હરિયર ચાલુ રાખ્યું મૂળાબાપાએ, એટલે કોઈ ભગતને કીધું કે જાઓ શેઠ આગળ માલ લઈ આવો, ઘી ગોળ ને એવું. એટલે શેઠે કીધું કે બાપાને કહેજો માલ થઈ ગયો પૂરો, ખલાસ છે મારા આગળ છે ને. એટલે બાપા ખુદ ગયા કે શેઠ તમે માલને કેમ ના પાડો. એટલે પહેલાં જે આપણો માલ આવતો ગોળ ઘી માટલામાં આવતો, ઠીકરાના ઠામમાં આવતો, એટલે શેઠે બાજુના એક રૂમમાં જે ખાલી ઠામ હતા એ રૂમ દરવાજો ખોલીને બતાવ્યો કે બાપા
આમ ગયણા ઉઘાડ્યા કે બાપા જુઓ ખાલી છે. પણ બાપાએ દ્વારકાધીશે એવો ચમત્કાર કર્યો કે જે ખાલી ઠામ હતા એ બધા ભરાઈ ગયા ઘી ઘરના. પછી શેઠે કીધું કે બાપા હવે તમે જેટલો માલ જતો એટલો લઈ જાઓ, હું ના નહીં પાડું. પછી અમુક ટાઈમ થયો એટલે હરિયર એમને એમ ચાલુ હતું. પછી બાપાને મનમાં વિચાર આવ્યો કે શેઠને હિસાબ થઈ ગયો, ઘણા ટાઈમથી પૈસા બાકી છે, હું મારા વતનમાં જાઉં બેડ, અહીંયા કંઈક કુટુંબમાં કે મારા ઘરે જાઉં, પૈસા લઈ આવું, શેઠને આપું. એટલે બાપા બેડ ગયા, થોડાક પૈસા બધું કુટુંબમાં ને ભાઈઓ આગળને લઈને આવ્યા. શેઠને કીધું હિસાબ કરો. એટલે શેઠે કીધું બાપા તમે બે દિવસ પહેલાં જ હિસાબ કરી ગયા, ગાંઠની તમારી મૂડી વધે છે. એટલે મૂળા બાપાને થયું કે મારો કાળિયો ઠાકર. મૂળા બાપાનું રૂપ લઈને શેઠનો હિસાબ કર્યો અને ગાંઠની મૂડી વધી. તે દિવસનું 300 વર્ષથી કોઈ બી જ્ઞાતિ આવે, રાતના 12 વાગે આવે કે બપોરના 4 વાગે આવે, હરિયર માટે ગમે તે આવે ને કહેવાનું પ્રસાદ લઈ લ્યો. પ્રસાદ માટે તે દિવસની ચાલુ છે એમને એમ બાપાને દયા. ત્યારે આખું દ્વારકા બંધ હતું, દ્વારકાધીશનું મંદિર પણ બંધ હતું, પણ આપણે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હતું. સરકાર દ્વારા છૂટ આપવામાં આવી હતી કે તમે તમારે ચાલુ રાખો, ઘેલા ગાંડા બિચારા ક્યાં જશે. એટલે આપણે કોરોના કાળમાં એ 3 મહિના જે ફૂલ લોકડાઉન હતું, ક્યાંય ચાના પૈસા દેતા હોટલમાં ચા ના મળતું, ત્યારે આપણે 2 ટાઈમ્સ સાધુનું કે કોઈ બી આવે, પછી યુપી બિહારના હતા યાત્રુ ફસાઈ ગયા હતા, જે જઈ ના શક્યાતા, એ 2 ટાઈમ અહીંયા પ્રસાદ લેતા. કોરોના કાળમાં પણ ચાલુ હતું અને એમને એમ કાયમી પણ ચાલુ. મારું નામ બાહુભાઈ સરદનભાઈ રાયકા, હું અમદાવાદથી આવું છું. ઘણા વર્ષોથી આવું છું, દર રામનવમીએ અહીંયા ધજા ચડાવવા માટે આવું છું. અહીંયા ધજા ચડાવવા માટે આવું છું અને મને 1998ની અંદર મેં અહીંયા તુલસીવા કર્યા હતા, એ દિવસથી આ સુધીમાં હું આ ધજા ચડાવું છું. દર રામનવમી અહીંયા સાધુ સંતોને જમાડવાના, તેમાં અહીંયા આગળ 2 ટાઈમ સાધુ સંતો જમે છે અને હું જમાડું છું અહીંયા આગળ. અને મૂળા બાપાની જગ્યાના સહકારથી તમામ રબારી ભરવાડ તમામ બે સમાજની આ લોકો અહીંયા જમાડે છે. ફરીથી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા સૌને, જય દ્વારકાધીશ.